अब आप टीचर हैं तो क्लास के साथ अटेंडेंस, टाइम टेबल, टेस्ट वगैरह पे टाइम तो देना ही होगा ना, जरूरी नहीं है, क्योंकि टीचमेंट बनाता है आपकी क्लास को असली डिजिटल और ऑटोमेट कर देता है ये सारे काम। इसलिए तो कहते हैं कि टीचमेंट पे टीचिंग आसान है। आज ही डाउनलोड करें टीचमेंट। नमस्कार वाला विद्यार्थी मित्रों, इंस्पायर कोचिंग क्लासेस में आप सर्वनु हार्दिक स्वागत है। आज ना वीडियो में अपने द्वितीय एकम कसोटी કે જે તમારી જાન્યુઆરી માસમાં લેવાની છે તેમાં ધોરણ 8ના સંસ્કૃત વિષયનું જે પેપર છે તેનું આપણે સોલ્યુશન જોવાના છે। જોઈએ તેનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલું છે કા સુદતી શોભના ગત્રી સુમુક્તિ અસ્તિ, તેનો ઉત્તર આવશે ઓપ્શન સી પુત્રી। બીજું કતિયપ બાલતા ઉંચે કેમ વદંતી, તેનો ઉત્તર આવશે ઓપ્શન ડી ધાવતું ધાવતું ત્વરિતું ધાવતું। પછી ત્રીજું છે પન્નગ ઇતિ શબ્દસ્ય કહ અર્થ, તેનો ઉત્તર આવશે ઓપ્શન એ સર। ચોથું કહ ચંદ્રગુપ્તસ્ય મંત્રી અસ્તિ, તેનો ઉત્તર આવશે ઓપ્શન બી ચાણક્ય। પાંચમું નાસ્તિ શનિ સંધિ છોડવટ, તેનો ઉત્તર આવશે ઓપ્શન સી ન વત્તા અસ્તિ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શ્લોકના ગુજરાતીમાં અનુવાદ કરો। તેમાં પહેલું છે રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટમાં કર્ણ કઠોરમ, શ્રાંતા કલાંતા પુનઃનિતા પુત્રી મમ ખલુ નિદ્રતે। એટલે કે તેનો ઉત્તર આવશે અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર અટ્યા ન કર, થાકેલી કરમાઈ ગયેલી ને પાછી લાગુ કરાયેલી મારી દીકરી ખરેખર સુતી છે। બીજો ફકરો છે તેનું આપણે સોલ્યુશન જોઈએ અથવા તો તેનું ભાષાંતર જોઈએ। તેનો ઉત્તર આવશે સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે, શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે, રમતગમતના મહોત્સવમાં આવેલા સ્પર્ધકોને અભિનંદન, આ અમારા રમતગમતનો પહેલો મહોત્સવ છે, અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમણૂક પામ્યા છે, આ બધું તેમના પ્રયાસનું પરિણામ છે, તેમને પણ અભિનંદન। હવે જોઈએ તેનો બી પ્રશ્ન, નીચેના પ્રશ્નનું સંસ્કૃતમાં ઉત્તર આપો। પહેલું છે એક ચક્ષુ કહ અસ્તિ, તેનો ઉત્તર આવશે કાકહ એક ચક્ષુ અસ્તિ। બીજું ચંદ્રગુપ્ત ચાણક્યમ કિમ અવદત, તેનો ઉત્તર આવશે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત, આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેશુ કંબાલન વિરતતું। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। પહેલું છે માતા કાગડાને શું કહે છે, તેનો ઉત્તર આવશે માતા કાગડાને કહે છે કે કાનને અપ્રિય લાગે તેવું વારંવાર રટ્યા ન કર। બીજું કોણ વાયુ વેગથી ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી, તેનો ઉત્તર આવશે કુંભારનો ચાકડો વાયુ વેગે ચાલતો હોવા છતાં એક પગલું પણ આગળ જતો નથી। બીજો જોઈએ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો, તેમાં પહેલું છે કાકહ એટલે કે વાયસહ, બીજું નૂતનહ એટલે કે નવમ। પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોના વિરુદ્ધાર્થી શબ્દ આપો, તેમાં પહેલું છે ઊંચે તેનું વિરુદ્ધાર્થી થશે શને, નૂતન તેનું થશે પ્રાચીન। હવે તેનો બી પ્રશ્ન જો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, તેમાં પહેલું છે ચંદ્રગુપ્ત ચાણક્યસ મંત્રી વર્તતે, તેનો ઉત્તર આવશે ખોટું। બીજું વયમ અદય આરંભ પાપમ ન કરિષ્યામિ, તેનો ઉત્તર આવશે ખરું। પ્રશ્ન નંબર 5, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, પેલું પુત્રી ખાલી જગ્યા નિદ્રતી, તેનું ઉત્તર આવશે મમ ખલું। બીજું સર્વે ખાલી જગ્યા પ્રદર્શનમ કૃતમ ઈચ્છતી, તેનો ઉત્તર આવશે કૌશલ્યસ્ય। હવે પ્રશ્ન 5 બીનો જવાબ જોઈએ, યોગ્ય રીતે જોડકા જોડો। પહેલું વિદ્યાલય એટલે કે વિદ્યા વત્તા આલય, બીજું કુત્રપી એટલે કે કુત્ર વત્તા અપી, ત્રીજું મહોત્સવ એટલે કે મહા વત્તા ઉત્સવ, અને ચોથું છે તમપી એટલે કે તમ વત્તા અપી। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, અને તમારી પરીક્ષા માટે તમને સૌને બેસ્ટ ઓફ લક।